પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઇન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ફાઇવમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું ગ્રામરમાં આજે આપણે ધીઝ એન્ડ ધોઝની એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું અગાઉના વિડીયોમાં આપણે એની સમજ મેળવી હતી એટલે કે આપણે એનું બહુ વચન અને એના વાક્યો અને યશનોમાં ઉત્તર આપો એની આપણે સમજ મેળવી હતી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે આની સમજ મેળવી હતી હવે આપણે એક્સરસાઇઝની સમજ મેળવીશું તો આપણને અહીંયા એક્સરસાઇઝમાં પ્રશ્ન નંબર એક આપેલો છે કે ચિત્ર જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવી લખો તો આપણે બહુવચનના વાક્યો કેવી રીતે બનાવવા એ આપણે શીખી ગયા છીએ તો અહીંયા જુઓ એક્ઝામ્પલ આપેલું છે કે ધીસ ઇઝ નાઇફ તો આપણે હાઉ મેનીમાં બહુવચનના નિયમો શીખ્યા હતા કે ક્રિયાપદને અંતે એફ કે એફ ઇ હોય તો એફનો વી કરીને ઈ એસ લગાવવો તો અહીંયા જુઓ આપણને કે એન આઈ એફ ઈ આપેલું છે તો એફનો વી કરેલું છે અને ઇએસ લગાવેલું છે તો અહીંયા જુઓ ધીસ ઇઝ અ નાઇફ તો ધીસનું શું થઈ જશે ધીઝ ઇઝનું થશે આર અને અ નાઇફનું થશે નાઇફ્સ તો એવી રીતે આપણે બીજા બહુવચન બનાવવાના છે તો નીચે આપણને એક્ઝામ્પલ આપેલું છે કે ધીસ ઇઝ અ ગ્લાસ તેનું બહુવચન આપણે શું બનાવીશું ધીસનું થશે ઈજનું લખીશું આર અને ગ્લાસનું થશે ગ્લાસીસ કેમ કારણ કે ડબલ એસ આપેલા હોય ક્રિયાપદને અંતે તો શું લાગશે ક્રિયાપદને અંતે લાગશે એટલે કે જી એલ એ ડબલ એસ ઇ એસ એવી રીતે બહુ વચન બનાવવાનું છે હવે જોઈએ તો ધીસ ઇઝ અ મેંગો તો આપણે અહીંયા ધીસનું લખીશું ધીઝ ટી એચ ઇ એસ ઇ ધીઝ આર હવે મેંગોમાં આપણે જોઈએ અ મેંગો હવે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઓ આપેલો હોય આપણે નિયમ ભણ્યા હતા કે ક્રિયાપદને અંતે એસ ડબલ એસ એસએચ સી એચ ઓ અને એક્સ આપેલા હોય તો ક્રિયાપદને શું લગાવવાનું ઈ એસ લગાવવાનું તો અહીંયા આપણને શું આપેલું છે તો આપણે બહુ વચન શું બનાવીશું એનું એમએનજી ઓ ઇ એસ મેંગોઝ એવી રીતે નીચે આપણને ત્રણ નંબરનું આપેલું છે કે ધેટ ઇઝ અડીસ તો ધેટનું બહુ વચન શું થશે બાળકો તો ધોઝ ઈસ નું બહુ વચન થશે આર હવે જુઓ આપેલું છે આવી રીતે આપણે બહુ વચન બનાવવાના છે આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ કે ધીસ ઇઝ લીફ ધીસ ઇઝ લીફ તો અહીંયા શું બનશે આર વાક્યોમાં આપણે બહુ વચન બનાવીએ તો અ ચાઇલ્ડ નું બહુ વચન શું થશે સી એચ આઈ એલ ડી આર ઈ એન અહીંયા એક જ બાળક છે એ માટે અ ચાઇલ્ડ આપેલું છે અને અહીંયા બે બાળકો એટલે શું થશે ચિલ્ડ્રન એવી રીતે જો અહીંયા એક માછલી છે તો દોઝ સોરી ધીઝ આ ફિશનું બહુવચન શું થશે બાળકો તો ફીશનું બહુવચન આપણે ફિશના ફિશ જ રહેશે આપણે બહુવચનમાં નિયમોમાં બે ક્રિયાપદ એવા હતા કે જેના અનિયમિત સોરી જેના ક્રિયાપદના રૂપો એમના બહુવચનમાં પણ એમના એમ જ રહે છે તો અહીંયા આપણે ફિશનું ફિશ જ મૂકીશું

કે ધીસ ઇઝ એન એપલ તો આપણને ધેટ ઇઝ તો એનું બહુ વચન થશે ધોસ આર હવે ક્રિયાપદને અંતે એસ આપેલો છે તો શું થશે બીયુએસઈ એસ આવી રીતે બહુ વચન બનાવવાના છે તમારે આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈશું તો અહીંયા જોઈએ તો આપણને આપેલું છે એક જ બલૂન આપેલો છે એટલે ધેટ ઇઝ બલૂન અને બહુ વચનમાં બલૂન્સ એવી જ રીતે આપણને અહીંયા ટમેટોઝ આપેલું છે અને ધીસ આપેલું છે તો આપણે શું લખીશું ધીસ આર હવે ટમેટોઝ ની પાછળ શું લાગશે ઓ આપેલો છે માટે આપણને આપેલું છે વાક્ય દેટ ઇઝ એન એલિફન્ટ એલિફન્ટ તે નંબરનું એક્ઝામ્પલ આપણે આપેલું છે એમાં જોઈએ તો અહીંયા બહુવચન માઉસ શું થશે એ ધેટ આપેલું છે એટલે દોઝ આર માઉસનું બહુ વચન થશે માઈસ હવે જો અહીંયા આપણને મેન આપેલો છે એક છો એક પુરુષ આપેલો છે એટલે કે ધીસ આર હવે મેનનું બહુ વચન શું થશે મેન એમિએન ધેટ ઇઝ અ બોક્સ તો દોઝ આર બોક્સ ક્રિયાપદની અંતે એક્સ આપેલો છે તો

એવી રીતે આપણે નીચે અઢાર નંબર ઓગણીસ અને વીસ નંબરના એક્ઝામ્પલ જોઈશું તો અહીંયા જુઓ આપણે ધીસ ઇઝ અ કેપ તો ધીસ આર કેપ્સ અહીંયા આપણને એક જ પુસ્તક આપેલું છે અને ધેટ આપેલું છે તો દોઝ આર બુક્સ ધીસ ઇઝ અ પેરટ તો ધીસ આર ફેરટ્સ તો આવી રીતે બહુવચન બનાવવાના રહેશે જે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે હવે આપણે શીખી ગયા હતા કે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય અને એનો યશ નોમાં અહિયાં જવાબ આપવાનો છે પ્રશ્નાર્થ વાક્ય તમારે બનાવવાનું નથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીને આપેલું જ છે કે ચિત્ર જુઓ અને અથવા નો મો ઉપયોગ કરી ઉત્તર લખો તો જુઓ આપણને આપેલું છે કે આર ધોઝ મેંગોઝ તમને ઝૂમ કરીને બતાવું અહીંયા આપણે વાક્ય આપેલું છે કે આર ધોઝ મેંગોઝ તો અહીંયા જુઓ આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અહીંયા મેંગો આપેલી છે તો ના ચિત્રમાં મેંગો નથી તો નો ધે આર નોટ હવે જુઓ અહીંયા મેંગો અને અહીંયા આર અને અહીંયા આપણને ધોઝ અને ધીઝનો ઉપયોગ કરેલો હોય તો એની સાથે આપણે હંમેશા શું લેવાનું દે શું લેવાનું દે લેવાનું છે વાક્યમાં ધીઝ અને ધોઝનો ઉપયોગ કરેલો હોય તો અને જો ધીઝ અને ધેઠ આપેલું હોય તો આપણે શું લેવાનું કરતા છોકરો હોય તો હિ છોકરી હોય તો સી અને નાન્યતર જાતિ હોય આ પેરટ છે માઉસ છે બધા માટે શું લેવાનું ઈટ એવી રીતે આપણે વાક્યનો ઉપયોગ કરીશું પરંતુ આપણે અહીંયા બધાની સાથે લેવાનું છે તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ આર માઇસ તો અહીંયા આપણે ચિત્ર છે માઈસ તો અહીંયા આપણે લખીશું નો દે આર નોટ તો સાચું વાક્ય શું દે આર માઇસ હવે જો અહીંયા ક્રો આપેલું છે કાગડા છે તો અહીંયા તો પેરેટ્સ છે તો એમાં પણ આવશે નો નોટ આર પેરટ બરાબર એવી રીતે નીચે કેટલાક બહુ વચન આપણને આપેલા છે કે આર ધીઝ વુમે તો યસ શું લખીશું યસ દે આર બસ અહીંયા આટલું જ લખવાનું છે યશ વાળા વાક્યમાં આપણે સુધારીને વાક્ય લખવાનું નથી કે દે આર વુમિન એવું વાક્ય આપણે લખવાનું નથી અથવા લખવું હોય તો પણ તમે લખી શકો ધે આર વુમિન ડબલ્યુ ઓ એમ ઇ એન પરંતુ આ વાક્ય આપણે લખવાનું નહીં કારણ કે યશ દ્વારા વાક્યમાં આપણે સાચો આન્સર આપી દીધો છે માટે આર ધોઝ બાય તો નો દે આર નોટ

आर दोज सन फ्लावर्स तो नो दे आर नॉट दे आर रोजिस आर ओ एस ई एस आर दोज डंकी नो दे आर नोट दे आर हॉर्सीस હવે અહીંયા આપણને છેલ્લે આપેલું છે કે આર આર બોટ્સ તો તો યસ આવી રીતે આપણને અહીંયા જે વાક્યો આપેલા છે કે યસ નો જવાબ મેળવવાના તો એ વાક્યો આપણે આવી રીતે લખી શકીએ છીએ અને આ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે પ્રણામ થેન્ક યુ